બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવની. દીવ ખાતે મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય બાલિકા સપ્તાહ ઉપક્રમે સેમિનારનું થયું આયોજન. દીવ જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા સપ્તાહ પર્વની ઉજવણી ઉપક્રમે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશિયલ વેલફેર વિભાગના સોશિયલ વેલફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈનના દિશાનિર્દેશન તેમજ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર દીવ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સફર ફાઉન્ડેશનના વક્તા સોફિયા ખાન દ્વારા પોલીસ હેડક્વાર્ટર કુદમના સભાખંડ ખાતે જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને ધ રોલ ઓફ ધ પોલીસ ઇન ઓએસસી એન્ડ જેન્ડર સેનિટાઇઝેશન વિષય પર વિસ્તૃત માહિતી આપવા હેતુ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેન્ડર લીગલ કન્સલ્ટન્ટ છું, ગુજરાતમાં પોલીસ સાથે ઘણું કામ કર્યું છું. આજે દીવ પોલીસ સાથે મહિલાઓ પર થઈ રહેલી હિંસા, મહિલાઓના અધિકાર અને પોલીસ પાસેથી કેવા પ્રકારની સંવેદનશીલતાની અપેક્ષા છે એ મુદ્દા ઉપર આ બેટી બચાવો બેટી પઢાઓ જે સપ્તાહ છે એના અંતર્ગત વાત કરવા માટે આવી છું. અને ખાસ કરીને વન સ્ટોપ સેન્ટરમાં સ્ત્રીઓ જ્યારે આવે છે ત્યારે એમને પોલીસ પાસેથી કેવી એક્સપેક્ટેશન્સ છે અને પોલીસ કેવી રીતે એમની સાથે વર્તન કરે જેથી એક બહેનનો અનુભવ બીજી 10 બહેનોને ન્યાયની સીડી ચડવા માટે પ્રેરણા આપે એ માટે પોલીસની અંદર એક સેન્સિટાઇઝેશન થાય તે માટે આજે અમે આખો દિવસ ચર્ચા કરવાના છે, જેમાં એનસીઆરબીએ જે લેટેસ્ટ ક્રાઇમના ડેટા રિલીઝ કર્યા છે જેના અંદર 7.9 કરતાં વધારે પરસેન્ટેજ વધી ગયા છે મહિલા ઉપર હિંસાના અને રોજના લગભગ 78ની આસપાસ બળાત્કારની ઘટનાઓ દેશમાં બની રહી છે. તો આ સમયે બહુ જરૂરી છે કે પોલીસ પાસેથી લોકોને, કારણ કે પોલીસે પહેલું પગથિયું છે કોઈ પણ ઘટનામાં ન્યાય મેળવવા માટે, તો પોલીસ પાસેથી જેટલી સેન્સિટિવલી આ વસ્તુઓનો અનુભવ થશે એટલું જ ક્રાઇમની અંદર કંટ્રોલ લાવવામાં મદદ રહેશે. પોલીસ એકલી નથી જેનાથી ક્રાઇમ કંટ્રોલ થશે, પણ પોલીસ એક મહત્ત્વનો અંગ છે, પોલીસ વિભાગ એક મહત્ત્વનું તંત્ર છે અને એના માટે આજે અમે એમની સાથે આખો દિવસ વાત કરી રહ્યા છીએ. કાર્યક્રમના ઉપલક્ષમાં સૌ પ્રથમ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દીવ એસપી અનુજકુમાર, ઇન્ચાર્જ એસડીપીઓ તથા આઈઆરબીએન આસિસ્ટન્ટ કમાન્ડર ભારત ડીવાજા સહિત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં ભેટ અર્પણ કરી સ્વાગત કરીને આવકારવામાં આવ્યા. સેમિનારના પ્રારંભ અંતર્ગત ઘરેલુ હિંસામાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર, વન સ્ટોપ સેન્ટર વગેરે પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે સ્ત્રીઓને ન્યાય મળે તેમજ જાતીય સમાનતા પર ભાર મૂક્યો હતો. સાથે દીવ એસપી અનુજકુમારે સ્ત્રીઓને લાગતા કાયદાઓ વિશે વિશેષ સમજૂતી આપી હતી. કાર્યક્રમ અંતર્ગત દીવ પીઆઈ પંકજ ટંડેલ, વણાકવાડા કોસ્ટલ પોલીસ એસએચઓ દીપક વાજા, પીએસઆઈ ગાયત્રી સોલંકી સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના મહિલા કલ્યાણ અધિકારી આભા મહેતા, જિલ્લા સમન્વયક દેવાંગ પારકરા, દીપા વાજા, વન સ્ટોપ સેન્ટરના અશ્વિનીબેન વગેરે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીસીપીયુ ઓફિસર મૈત્રી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. વિભાગના તમામ કાર્યકરો દ્વારા વક્તા સોફિયા મેડમ અને તમામ અધિકારીગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. મહિલા શક્તિ કેન્દ્ર આજરોજ એસપી ઓફિસ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહ અંતર્ગત પોલીસ કર્મચારીઓ માટે એક ટ્રેનિંગ આયોજન કરવામાં આવે.